નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આગળ વધીએ સ્વાધ્યાય 7.2ની અંદર. તો નવો પ્રશ્ન છે, એક્સના છેદમાં વર્ગમૂળમાં એક્સ પ્લસ 4 ઇન્ટુ ડીએક્સ. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો હવે આની અંદર તમારે વિચારવાનું છે. તો ઘણા વિદ્યાર્થીઓ વિચારમાં પડી જાય કે સાહેબ, આમાં વિધેય ઉપર વિકલન કરીએ, વિધેય બાજુમાં વિકલન કરીએ. તો તમે જોશો, ચલો વિધેય ઉપર વિકલન કરીએ તો એક થાય, એ પણ નથી, વિધેય બાજુમાં વિકલન પણ નથી. તો એ એક્ઝેક્ટ નવી રીત તમારે કરવાની છે. તો નવી રીત કઈ છે? તો તમારે અહીંયા આવું વિચારવાનું છે, નીચે એક્સ પ્લસ 4 હોય તો તમારે શું કરવાનું છે? પ્લસ 4 અને માઇનસ 4, બરાબર. એક વખત પ્લસ અને એક વખત શું કરી દેવાનું છે? માઇનસ. હવે આપણે છેદ અલગ અલગ આપી દઈએ. તો એક્સ પ્લસ 4ના છેદમાં વર્ગમૂળમાં એક્સ પ્લસ 4 અને 4ના છેદમાં વર્ગમૂળમાં એક્સ પ્લસ 4. અહીંથી વર્ગમૂળમાં એક્સ પ્લસ 4, એક્સ પ્લસ 4 કટ થઈ જશે. તો શું વધશે? વર્ગમૂળમાં એક્સ પ્લસ 4 વધે. એ તો ખ્યાલ આવે ને મિત્રો કે એક્સ પ્લસ 4, એક્સ પ્લસ 4 હોય તો આ સાદું છે અને આ વર્ગમૂળ છે. તો વર્ગમૂળવાળું વધે. તો આ રહ્યું વર્ગમૂળવાળું, અહીંયા લખેલું છે ખાલી 1/2. હવે આ ઉપર આવશે તો 1/2ની કેટલી ઘાત થશે? -1/2 ઘાત થશે. હવે આનું આપણે સંકલન કરીએ તો 1/2ની કેટલી ઘાત થશે? તો એક ઘાત વધે. તો મિત્રો 1/2 + 1 કેટલું થશે? 3/2. કઈ રીતે? 2 × 1 = 2 + 1 એટલે કે 3/2. એટલે 3/2 2 ઉપર જતું રહેશે. -1/2 + 1 શું થશે? -1/2 + 1 તો 1/2 થશે. તો 1/2 અહીંયા મૂકીશું નીચે, તો એમાંથી 2 ઉપર જશે, તો અહીંયા કેટલું થઈ જશે? 8 થઈ જશે. ઉપર જેવો પ્રશ્ન, નીચે આપણે જોઈએ બીજો પ્રશ્ન. તો સંકલનમાં એક્સ વર્ગમૂળમાં એક્સ પ્લસ 2 ઇન્ટુ ડીએક્સ. તો હવે તો મિત્રો તમને ઉપર આવડી ગયું પ્લસ 4 માઇનસ 4 વાળું, તો એવું અહીંયા પણ તમે એપ્લાય કરી શકો છો. તો આપણે એપ્લાય કરીએ તો શું થશે? પ્લસ 2 અને માઇનસ 2. હવે આ અંડરરૂટ એક્સ પ્લસ 2 છે એ એક્સ પ્લસ 2 સાથે ગુણાકારમાં જશે. તો અહીંયા એક્સ પ્લસ 2ની એક ઘાત છે અને અહીંયા એક્સ પ્લસ 2ની અડધી ઘાત છે. 1 + અડધી એટલે કે દોઢ. દોઢને શું લખાય? 3/2. અહીંયા 2, એક્સ પ્લસ 2 બરાબર, વર્ગમૂળ દૂર કર્યું તો શું આવશે? 1/2 આવશે. હવે અહીંયા આપણે સંકલન કરીએ તો એક્સ પ્લસ 2ની દોઢ હતી, એમાં 1 ઉમેરાય તો 1/2 અઢી થાય. અઢીને આપણે શું કહીશું? 5/2. તો 5/2 છેદમાં 5/2, એમાં 2 ક્યાં આવતું રહેશે? ઉપર આવતું રહેશે. અહીંયા અડધી છે, એમાં 1 ઉમેરાય તો કેટલી થશે? 3/2 થશે મિત્રો. તો 3/2 છે એ અહીંયા લખી, અને અહીંયાથી 3/2 લખી, એમાંથી 2 ઉપર આવશે અને આ 2 × 2 = 4 થઈ જશે. અને મિત્રો પ્લસ સી મૂકવાનું ભૂલવાનું નથી. સંકલનમાં તમે જેમ બને એમ વધારે પ્રેક્ટિસ કરો એ તમારી માટે સારું છે. તો હું જે ટાઈપના પ્રશ્નો લઈશ એ ટાઈપના પ્રશ્નો પાછા હું તમને હોમવર્કમાં પણ આપતો રહીશ, જેથી તમારે વધારે પ્રેક્ટિસ થાય. તો આપણે જે પાછળ જે 2 પ્રશ્નો જોયા એની જેવા જ અહીંયા 2 પ્રશ્નો તમને હોમવર્કમાં આપેલા છે, વર્ગમૂળમાં એક્સ પ્લસ 1 ઉપર એક્સ. ચલો વિચારો મિત્રો શું કરવાનું આની અંદર. તો પ્લસ 1 માઇનસ 1, બીજો પ્રશ્ન સેમ એની જેવો. શું કરવાનું આની અંદર? પ્લસ 5 માઇનસ 5. તો આ બંને હોમવર્કમાંથી આવડી જશે ને મિત્રો, બરાબર. કરી લેવાનું, કંઈ ડાઉટ હોય તો પૂછી લેવાનું. ચલો હવે આગળ વધીએ આપણે મિત્રો. તો 1/(x − √x) · dx. હવે અહીંયા આપણે શું લઈએ? તો x = t² આદેશ લઈએ. તો એક્સનું વિકલન શું થશે? ડીએક્સ થશે. ટી સ્ક્વેરનું વિકલન 2t થશે ઇન્ટુ dt થઈ જશે. હવે આ કિંમત આપણે અહીંયા ઉપર મૂકીએ તો dxની કિંમત 2t dt મૂકી દીધી મિત્રો. એક્સની કિંમત શું છે? ટી સ્ક્વેર, એ પણ મૂકી દીધી. રૂટ એક્સ, તો એક્સ એટલે ટી સ્ક્વેર, તો રૂટ એક્સ એટલે ટી થશે. તો રૂટ એક્સ એટલે શું મૂકી દીધું આપણે? ટી. ઘણા વિદ્યાર્થીઓ મિત્રોને એવું થશે એક્સ એટલે ટી સ્ક્વેર, તો રૂટ એક્સ એટલે ટી કઈ રીતે થાય? તો બહુ સિમ્પલ પ્રશ્ન છે. આપણે અહીંયા વર્ગમૂળ લઈશું તો વર્ગમૂળમાં એક્સ અને આનું વર્ગમૂળ શું થઈ જશે? ટી.
ख्याल आवी गयो मित्रों। जो फरी एक वार आनु रूट एक्स आनु वर्गमूल लईए तो आनु वर्गमूल शुं थाय टी मळी गयु टी। हवे आमांथी टी कॉमन निकळशे तो टी माइनस वन वधशे, टी टी कट थई जशे तो बेना छेदमां टी माइनस वन, तो वन अपॉन टी माइनस वन नुं संकलन शुं थशे, लॉग मानांकमां टी माइनस वन प्लस सी। આવી ગયું લોગ માનાંકમાં ટી માઇનસ વન પ્લસ સી। આ બે ક્યાંથી આવ્યા? તો આ બે જે છે એ બે એઝ ઇટ ઇઝ રાખ્યા છે, તમારે ટીની કિંમત મૂકવાની છે। ટીની કિંમત અહીંથી શું મળે તમને? રૂટ એક્સ મળે, તો રૂટ એક્સ મૂકી દીધી। આ તમારો આન્સર થઈ ગયો મિત્ર। આઈએમપી પ્રશ્ન છે, બોર્ડમાં એક વખત પૂછાઈ ગયેલો છે એટલે અહીં લખેલું છે મોસ્ટ આઈએમપી, એટલે ખાસ આ પ્રશ્ન કરી નાખો, છોડવો નહીં। હવે આ ટાઈપના બીજા પ્રશ્નો મેં તમને કીધું હતું એમ ફરીવાર અહીંયા લખેલા જ છે બોક્સની અંદર, તમે જુઓ બોક્સ તરફ ધ્યાન દોડાવો। તો આની અંદર શું લેવાનું છે તમારે? કરણી લઈ શકાય, તો આની અનુબદ્ધ કરણી લેવાની। ચલો મિત્રો હું તમને હિન્ટ આપી દઉં, કરણી કોને કહેવાશે? તો માઇનસ હોય તો શું લેવાની? પ્લસ, આને તો કરણી કહેવાય। તો વર્ગમૂળમાં 3x+2 પ્લસ વર્ગમૂળમાં 2x+3 વડે ઉપર ગુણતા અને નીચે ભાગતા, આવું કરશો એટલે આનો જવાબ મળી જશે। આના જેવો જ સેમ પ્રશ્ન છે, ખાલી માઇનસનું શું છે? પ્લસ। તો અહીંયા જે આન્સર આવશે એ માઇનસનો ખાલી શું આવી જશે? પ્લસ આવી જશે, ખ્યાલ આવ્યો? હવે તમને કદાચ મેં આ કરણીવાળો પ્રશ્ન સમજાવેલો છે એ ખબર ના પડે તો એની જેવો એક મેં બીજો પ્રશ્ન અહીંયા ઉદાહરણમાં લીધેલો જ છે, એ પ્રશ્ન કરશો તો આ પ્રશ્ન તમને આવડી જશે। ખ્યાલ આવે છે કહેવાનો મારો મિનિંગ? આ પ્રશ્ન છે એની જેવો આ પ્રશ્ન છે, આ મેં તમને સમજાવેલો છે, જે વિદ્યાર્થીઓને ખબર ના પડે તો એની માટે એકદમ નવો પ્રશ્ન। ચલો આ પ્રશ્ન કરશો એટલે તમને એ પ્રશ્ન એનો આઈડિયા આવી જશે। હવે તમે જોશો અહીંયા તો માઇનસ છે તો શું સમજાવેલું હતું? પ્લસ લેવાનું, ઉપર નીચે લેવાનું, આનો ગુણાકાર એક સાથે એઝ ઇટ ઇઝ રહેશે, આનો ગુણાકાર એક સાથે કરો તો આમ રહેશે, કોઈ ફરક ના પડે। હવે જોશો અહીંયા એ માઇનસ બી અને એ પ્લસ બી, તમને એમ થાય છે કઈ રીતે? તો જોશો આને હું એ એઝ ઓપ્શન કરું, આને હું બી એઝ ઓપ્શન કરું, તો એ માઇનસ બી આ શું બને? એ બનવાનો, આ શું બને? બી બનવાનો। તો જો એ પ્લસ બી, તો એ માઇનસ બી, એ પ્લસ બી બરાબર એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર થાય, એ સ્ક્વેર આનો સ્ક્વેર થાય તો રૂટ દૂર થઈ જાય, માઇનસ બી સ્ક્વેર આનો સ્ક્વેર થાય તો રૂટ દૂર થઈ જાય, આ એઝ ઇટ ઇઝ રહેશે। અહીંથી એક્સ એક્સ કટ થઈ જશે મિત્રો, 1 - 3 શું થશે? -2 થાય, -2 આવી ગયું 12, 1 - 3 -2 થશે, -2 12 લઈ લીધું। હવે તમે x+1ની આ વર્ગમૂળ દૂર થાય તો કેટલી ઘાત થાય? 1/2। x+3ની કેટલી ઘાત થાય? 1/2। હવે આનું ઇન્ટિગ્રેશન કરીએ તો 1/2માં 1 વધે એટલે અડધામાં 1 ઉમેરીએ તો કેટલી આવે વિદ્યાર્થી મિત્રો? 1/2 થાય, તો 3/2, 3/2, અહીંયા પણ 3/2, 3/2, છેદનો છેદ અંશમાં જતો રહેશે એટલે આ બે ઉપર આવતા રહ્યા। હવે આ બે આવશે તો અહીંથી બે બે કટ થઈ જશે અને અહીંથી પણ બે બે કટ થઈ જશે, તો આ તમારો આન્સર થઈ ગયો। ખ્યાલ આવી ગયો ભાઈ? જોશો તમે તો જો બે બે ક્યાંય નથી, કટ થઈ ગયા અને આ 3 છે એ અહીંયાથી 3 કોમન કાઢેલા છે વિદ્યાર્થી મિત્રો। એક્સરસાઇઝ 7.2 હવે પૂરી થઈ। ઘણા વિદ્યાર્થીઓ કંટાળી ગયા છે કે હા સાહેબ બહુ મોટી હતી, તો ખરેખર એક્સરસાઇઝ 7.2 આ ખાસ વાત ચેપ્ટર 7ની અંદર મોટામાં મોટી જ હતી બરાબર, હવે એટલી મોટી એક્સરસાઇઝ આવશે નહીં બરાબર। હવે આપણે એક્સરસાઇઝ 7.3 તરફ આગળ વધીએ, પરંતુ એની પહેલાં આપણે થોડા સૂત્રો રિવિઝન મરાવી દઈએ, કારણ કે ધોરણ 11ના સૂત્રોનો અહીંયા એક્સરસાઇઝ 7.3ની અંદર ઉપયોગ આવે છે, તો તમારે ધોરણ 11ના સૂત્રો રિવિઝન નહીં કરેલા હોય તો તમને એક્સરસાઇઝ 7.3ની અંદર ખબર પડશે નહીં। તો ચલો વિદ્યાર્થી મિત્રો આપણે સૂત્રો તરફ આગળ વધીએ, તો સાઇન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 - cos θ/2 સૂત્ર હતું, બે તમે સામે લેશો તો 1 - cos θ ઇઝ ઇક્વલ ટુ શું થશે? 2 sin² θ થશે। તો આ સૂત્ર છે, ખ્યાલ આવે ભાઈ? 1 - cos θ ઇઝ ઇક્વલ ટુ 2 sin² θ। હવે એ રીતે cos² θનું સૂત્ર શું છે? 1 + cos θ/2, 2 સામે જશે
तो वन प्लस कॉस टू थीटा इज इक्वल टू शू थे टू कॉस स्क्वेर थीटा। बने सूत्रों एक जेवा है, माइनस हो तो साइन ले, प्लस हो तो कॉस ले। ख्याल आ गया, फरी एक बार रिमाइंडर करी दू, वन माइनस कॉस टू थीटा इज इक्वल टू टू साइन स्क्वेर थीटा, और वन प्लस कॉस टू थीटा इज इक्वल टू टू कॉस स्क्वेर थीटा। अँ मैं तमने अगियार साइंस की अंदर जो विद्यार्थी मारा हाथ नीचे भणेला है ये बधाने समझावेलू है कि सूत्र खाली प्लस माइनस में याद रखू है, थीटा फॉर्म में याद रखू नहीं, कारण कि अँ टू थीटा हो तो अँ शूँ थे तेरे थीटा थेलू है, अँ टू थीटा है तो अँ शूँ थेलू है थीटा। परंतु विद्यार्थी मित्रों अँ चार हो तो अँ के थाय बे, अँ आठ हो तो अँ के थाय चार, एक हो तो अँ के थाय अर्धु। आ मतलब शू कि अँ जे होनू अर्धु अँ थे। आ रीते सूत्र याद रखना है, साइन थ्री थीटा सूत्र है थ्री साइन थीटा माइनस फोर साइन घन थीटा। अपने याद रखनी टेक्निक अपाई थी 343 343 कॉस थ्री थीटा सूत्र, तो साइन थ्री थीटा सूत्र करता उलटू कर दियो, आग आत रहे पाचड़ जत रहे, जो भाई आग आ पाचड़ साइन की जगह कॉस वापरी दीद। ख्याल आ गया मित्रों, तो आ चार सूत्रों आप एक्सरसाइज 7.3 अंदर उपयोग थे बराबर। चलो तो आप जो पहले प्रश्न है साइन स्क्वेर टू एक्स डी एक्स, तो साइन स्क्वेर थीटा सूत्र शू लखेलू है अँ वन माइनस कॉस टू थीटा बाय टू, एट्ले कि अँ थीटा हो तो अँ डबल टू थीटा थे। चलो वापरो वन माइनस कॉस टू थीटा एट डबल कर दियो, तो आबल के थाय चार एक्स प्लस दस थे छेद में बे डी एक्स। ख्याल आए भाई, वन माइनस कॉस टू थीटा बाय टू एट्ले कि आबल कर देशो तो चार एक्स प्लस दस बे बार जैसे वन, वन संकलन शू बेटा एक्स थाय, कॉस संकलन थाय साइन, और एक्स साथ शू है चार, ये चार क्या आत रहे छेद में आत रहे प्लस सी। ख्याल आए ना मित्रों, बधूज नॉलेज हो तो तमने संकलन आवड़े, एट्ले बधु मगजनी अंदर सेट कर राखवानू छे। वन नु एक्स कई रीते थे तो फॉर्म्यूला, कॉस नु साइन कई रीते थे तो फॉर्म्यूला, एक्स साथ चार हो नीचे आए ये पण तमारे फॉर्म्यूला आगळ कराई दीधेलू छे बराबर। एट्ले लखता रहेजो, प्रेक्टिस् करता रहेजो, तो ज तमने वधारे आइडिया आवशे आ चेप्टर में। चलो हवे एनी पछी आपणे जोईए तो आ टाइपना प्रश्नो आपणे आगळ जोईला छे, पण बे बे जता कॉस टू एक्स कॉस फोर एक्स एटलू ज हतुं बराबर। अँ लेटेस्ट में तरण आया, तरण पण आवी शके, चार पण आवी शके, पांच पण आवी शके, आ तो भाई बार साइंस छे। ख्याल आवे मित्रों, तो मैं बे वाला करा दीधेला है, हवे तरण वाला करिए। तो सीम्पल प्रश्न है, शू करवानुं, बे वाला में आपणे बे वच्चे सूत्र वापरता था, तरण वाला में शू करीशुं, पहला बे वच्चे सूत्र वापरीशुं, एनो जे जवाब आवे एमां पछी आ अंदर आपीने पाछो सूत्र वापरीशुं बराबर। चलो आपणे एप्लाय करिए, तो पहला आपणे आ बंने वच्चे वापरीए टू कॉस चार एक्स इंटू कॉस टू एक्स इंटू कॉस सिक्स एक्स डी एक्स। तमने एम थाय साहब कया बे वच्चे वापरवानुं, कशो तमने खबर ना पड़े तो कोईपण बे लई लेवाना, भाई मैं आ पहला बे लीधा, तमे आ लेशो तो पण जवाब आवे, आ लेशो तो पण जवाब आवे, गभरावानी कोई जरूर नथी, तमे तमारी रीते लई शको छो, परंतु बे लेवाना छे बराबर। आपणे आ बंने लीधा, चलो टू सी सी शू सूत्र हतुं, सी प्लस सी, पहला में सरवाळो चार अने बे केटलुं थशे छ थशे, बीजा में बाद बाकी चार माथी बे जाए तो शू थशे बे थशे। ख्याल आवे छे मित्रों, टू सी सी एटले सी प्लस सी थशे मित्रों, चार ने बे छ, चार माथी बे जाए तो बे, आ एज इट इज। हवे आने अंदर आपो तो कॉस छ कॉस छ, अहींया कॉस बे कॉस छ। फरी वार मित्रों, बे वडे गुणता ने बे वडे भागता, चलो बे वडे अहींया भागी दीए तो बे तो हता ज, तो बे गुण्या बे केटला थई जशे चार, अने अहींया बे आवी जशे टू सी 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 प्लस सी, छ प्लस छ बार, छ माइनस छ जीरो, अहींया टू सी 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 प्लस सी, छ अने बे आठ, छ माथी बे जाए तो चार, कॉस बार, कॉसनु संकलन विद्यार्थी मित्रों साइन थशे, एक साथ बार हो नीचे कॉस जीरो, बधा के जीरो ना भाई, कॉस जीरो जो जो एक थाय, अने एकनु संकलन एक्स थाय बराबर, एटले फूलथी पण अहींया कॉस जीरो 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 एवं ना करता मार्क्स कपाई जशे, कॉस जीरो एक थाय बेटा, अने एकनु संकलन एक्स लेवानुं। हवे अहींया कॉस आठ एक्स, तो कॉसनुं थशे साइन आठ एक्स, एक्स साथे हो नीचे कॉस चार एक्स, एनुं साइन चार एक्स, अने एक्स साथे चार छे नीचे प्लस सी,
અહીંયા જરા દેખાતું નથી, પણ જોઈ લેજો કોસ 4x છે અને સાઈન 4x છેદમાં 4, અને પ્લસ સી મૂકવાનું ભૂલવાનું નથી. અહીંયા પ્લસ સી પણ મૂકેલું છે પરંતુ તમને દેખાતું નથી, પરંતુ તમારે મૂકવાનું ભૂલવાનું નથી. સાઈન ઘન 2x પ્લસ 1 ઇન્ટુ dx. હવે અહીંયા સાઈન 3 થીટાનું સૂત્ર 3 સાઈન થીટા માઇનસ 4 સાઈન ઘન થીટા, સૂત્ર ક્યાંથી આવેલું છે? તો વિડીયોમાં થોડાક જ તમે આગળ જશો પાછળ તરફ તો સાઈન 3 થીટાનું સૂત્ર મેં તમને કરાવેલું છે 343. હવે અહીંયા સાઈન ઘન છે તો સાઈન ઘનને સૂત્રનો કર્તા બનાવીએ મિત્રો. તો ચલો હું તમને શીખવાડું, આ બાજુ આવે તો કેવું થાય? પ્લસ થાય. માઇનસ હોય તો આ બાજુ આવે તો પ્લસ થાય, આ બાજુ આવે તો શું થઈ જાય? માઇનસ. તો જુઓ 3 sin θ, સમજો 3 sin θ, આ બાજુ આવે તો માઇનસ સાઈન 3 θ, ખબર પડે છે? આમ ના આ બાજુ આવ્યું તો માઇનસ. હવે આ બાજુ ગયું તો 4 sin θ હતા, એમાંથી 4 નીચે આવતા રહેશે, તો આ સાઈન ઘનનું સૂત્ર બની ગયું મિત્રો. હવે અહીંયા 2x + 1 છે તો અહીંયા આપણે 2x + 1 લઈએ, તો અહીંયા 2x + 1 લઈએ તો અહીંયા પણ શું આવશે? 2x + 1 આવશે, અને અહીંયા 2x + 1 × 3 થઈ જશે. જુઓ તમે 3 sin 2x + 1 આવી ગયું, માઇનસ સાઈન 2x + 1 × 3 એટલે શું થશે? અને 3 વડે ગુણીએ તો 6x + 3 થયું. વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવ્યો આ કઈ રીતે આવ્યું? અહીંયા 3 વડે ગુણવાનું છે એટલે અહીંયા 3 વડે આપણે ગુણાકાર કરેલો છે, ગુણાકાર કર્યો છેદમાં 4 ઇન્ટુ dx. હવે તો આવડી જાય વિદ્યાર્થી મિત્રો, બહુ ઇઝી છે. 4 કોમન બહાર કાઢી લો, 3 એઝ ઇટ ઇઝ રહેશે, સાઈનનું માઇનસ કોસ થઈ જશે, આવ્યું ને માઇનસ કોસ, અને એક્સ સાથે 2 છે નીચે, સાઈનનું માઇનસ કોસ થઈ જશે તો માઇનસ અને માઇનસ પ્લસ થઈ જશે, અને એક્સ સાથે 6 છે એ નીચે આવતું રહેશે, પ્લસ સી. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? જો ફરી એકવાર જોઈ લઈએ, 4 બહાર કાઢી લીધું, 3 એઝ ઇટ ઇઝ છે, સાઈનનું માઇનસ કોસ થઈ ગયું, એક્સ સાથે 2 છે નીચે, અહીંયા માઇનસ એઝ ઇટ ઇઝ, પરંતુ સાઈનનું માઇનસ કોસ થાય તો માઇનસ માઇનસ પ્લસ કોસ 6x + 3 અને એક્સ સાથે 6 છે એ છેદમાં, પ્લસ સી, બરાબર. હવે તમે જોશો આ 4 અહીંયા આવે તો 4 × 2 એટલે 8 થઈ જશે, 4 × 6 એટલે 24 થઈ જશે. નવો પ્રશ્ન, સાઈન ઘન એક્સ ઇન્ટુ કોસ ઘન એક્સ ડીએક્સ. તો મિત્રો પ્રશ્ન બહુ હાર્ડ છે, પેપર હાર્ડ નીકળે બોર્ડનું ત્યારે જ આ પ્રશ્ન પૂછાય, બાકી આવા પ્રશ્નો પૂછાય નહીં, બરાબર. હાર્ડ છે તો ગભરાવાની કોઈ જરૂર નથી, હું બેઠો છું ને. ચલો તો કોસ 3θનું શું સૂત્ર છે? 4 cos θ માઇનસ 3 cos θ. હવે તમે જોશો તો આ માઇનસ 3 cos θ આ બાજુ આવે તો માઇનસનું શું થઈ જશે? પ્લસ 3 cos θ થઈ જશે, અને 4 ક્યાં આવતો રહેશે? છેદમાં. બની ગયું સૂત્ર. સાઈન ઘન થીટાનું સૂત્ર તો આપણે ઉપર જોયું હતું, ક્યાં ઉપર તમને એમ થાય? ક્યાં? તો આ રહ્યું અહીંયા ઉપરના પ્રશ્નમાં હતું ને, અહીંયા બસ એ જ સાઈન ઘન થીટાનું સૂત્ર મૂક્યું. કોસ ઘન થીટાનું સૂત્ર આપણે લાવ્યા, સાઈન ઘન અને કોસ ઘન થીટાનું સૂત્ર અહીંયા મૂકી દીધું, મલ્ટિપ્લિકેશનમાં મૂક્યું. સાઈન ઘન થીટા કોસ ઘન થીટા. ચલો હવે મલ્ટિપ્લિકેશન કરીએ, 4 × 4 16 થશે, 3 sin cos, 3 × 3 9 sin cos, સાઈન અને કોસ, સાઈન કોસ અને 3 છે તો 3, નિશાની તો આવડશે ને લેતા, આ બંનેમાં પ્લસ રહેશે અને આ બંને થઈ જશે માઇનસ. ચલો હવે આપણે આગળ વધીએ મિત્રો, તો 2cc ને એવું ફોર્મ્યુલા આપણે વાપરવો પડશે મિત્રો. અહીંયા આપણે એની માટે શું કરીએ? તો 2 વડે અહીંયા ભાગતા એટલે 32 થઈ જશે, તો 2 વડે ગુણતા, તો જો અહીંયા 2 વડે ગુણ્યું, અહીંયા 2 વડે ગુણ્યું, અહીંયા 2 વડે ગુણ્યું, અને અહીંયા 2 વડે ગુણ્યું, બરાબર. જો 2 2 2 અને બધે 2 વડે ગુણ્યું અને 2 વડે ભાગ્યું. હવે 3 એઝ ઇટ ઇઝ રહેશે, 2cs એટલે s માઇનસ s, પહેલામાં સરવાળો એટલે કે 4 થશે, બીજામાં બાદબાકી એટલે કે 2 થશે, 2sc એટલે શું થશે? તો સાઈન 2θનું સૂત્ર બની ગયું, 2sc ફરીવાર સાઈન 2θનું સૂત્ર બની ગયું. તો 3 છે તો કેટલું થઈ જશે? 6 થઈ જશે,
छ थई गयु। टू एस सी એટલે એસ પ્લસ એસ, પહેલામાં સરવાળો એટલે કેટલો થશે, ત્રણ અને એક ચાર, અને બીજામાં બાદ બાકી એટલે કેટલું થશે, ત્રણમાંથી એક જશે તો બે। તો તમને એમ થશે ટુ એસ સી ક્યારે વાપરવું અને સૂત્ર ક્યારે વાપરવું, તો બહુ ઇઝી છે। જો ટુ એસ સી થીટા કેવા છે, સરખા છે, તો સાઇન ટુ થીટાનું સૂત્ર વાપરી દો, થીટાનું ડબલ ટુ થીટા થઈ ગયું। અહીંયા પણ ટુ એસ સી છે, થીટા સરખા છે, સાઇન ટુ થીટાનું સૂત્ર વાપરી દો, ત્રણનું ડબલ કેટલું થાય, છ થાય। અહીંયા પણ ટુ એસ સી છે પણ થીટા કેવા છે, અલગ અલગ છે, ત્રણ અને એક, તો આમાં સૂત્ર વપરાશે નહીં। તો અહીંયા ટુ એસ સી એટલે કે એસ પ્લસ એસ જ વાપરવું પડશે, એટલે ચાર અને અહીંયા આવશે બે। હવે આનું બધાનું તમે સાદરૂપ આપો બરાબર, તો બહુ સિમ્પલ સાદરૂપ છે, પ્લસ માઇનસ જ કરવાનું છે। આ ત્રણ અંદર આવશે તો બંને સાથે ગુણાશે, આ નવ એઝ ઇટ ઇઝ રહેશે, આ એઝ ઇટ ઇઝ રહેશે, આ ત્રણ અંદર આવશે તો બંને સાથે ગુણાશે। તો ચલો આપણે એનું સાદરૂપ આપીએ, આગળ સાદરૂપ આપતા તમને આવું પદ મળશે। હવે અહીંયા તમે જુઓ તો ત્રણ સાઇન ફોર થીટા પ્લસ છે, ત્રણ સાઇન ફોર થીટા માઇનસ છે, તો પ્લસ માઇનસ કટ થઈ ગયા, માઇનસ ત્રણ સાઇન ટુ થીટા માઇનસ ત્રણ સાઇન ટુ થીટા, તો ત્રણ અને ત્રણ છ થશે, મોટાની નિશાની, તો માઇનસ છ સાઇન ટુ થીટા થશે, પ્લસ નવ તો હતું જ, તો નવમાંથી છ જાય તો કેટલા વધશે, ત્રણ સાઇન ટુ થીટા વધશે, આવી ગયું, સાઇન છ થીટા તો હતું જ। હવે બહુ સિમ્પલ છે, મેં તમને થીટાનું સાદરૂપ આપ્યું હતું, પ્રશ્ન તમારે એક્સથી છે, તો જ્યાં થીટા છે ત્યાં એક્સ મૂકી દીધું। હવે ઇન્ટિગ્રેશન કરો, સાઇનનું શું થશે, માઇનસ કોસ, એક્સ સાથે હોય નીચે, સાઇનનું માઇનસ કોસ, તો માઇનસ માઇનસ શું થઈ જશે, પ્લસ, એક્સ સાથે હોય નીચે, પ્લસ સી, આઈડિયા આવી ગયો। હવે આપણે આગળ વધીએ તો વન માઇનસ કોસ એક્સ, વન પ્લસ કોસ એક્સ ઇન્ટુ ડીએક્સ, બહુ સિમ્પલ પ્રશ્ન છે। વન પ્લસ કોસ ટુ થીટાનું શું સૂત્ર છે, ટુ કોસ સ્ક્વેર થીટા છે બરાબર, અહીંયા તમને દેખાતું નથી, હું અહીંયા લખું છું, ચલો ભાઈ, વન પ્લસ કોસ ટુ થીટાનું સૂત્ર છે ટુ કોસ સ્ક્વેર થીટા બરાબર। હવે જોજો અહીંયા તમે ટુ કોસ સ્ક્વેર થીટા છે, ટુ થીટાનું થીટા થયું, તો અહીંયા તમારે શું થશે, એક્સ છે એનું એક્સ બાય ટુ થઈ જશે, વન માઇનસ કોસ ટુ થીટા એનું ટુ સાઇન સ્ક્વેર થીટા, ટુ થીટાનું થીટા થયું, તો એક્સનું શું થશે, એક્સ બાય ટુ થશે। ખ્યાલ આવે છે, આ બંને સૂત્રોમાં ટુ થીટાના થીટા થાય છે, જુઓ તો અહીંયા એક્સનું એક્સ બાય ટુ થાય છે, ખબર પડે છે, માઇનસ હોય તો સાઇન, પ્લસ હોય ત્યાં કોસ, બે બે કટ, સાઇન સ્ક્વેર ભાગ્યા કોસ સ્ક્વેર એટલે ટેન સ્ક્વેર થશે, ટેન સ્ક્વેર થીટાનું મેં તમને આગળના લેક્ચરમાં જ કીધું હતું સંકલન થાય નહીં, એટલે એને તમારે શેમાં ફેરવવો પડે, સેક્સ સ્ક્વેર માઇનસ વનમાં, તો ટેન સ્ક્વેર થીટાનું સૂત્ર સેક્સ સ્ક્વેર થીટા માઇનસ વન લીધું, તો સેક્સ સ્ક્વેર એક્સ બાય ટુ માઇનસ વન લીધું, સેક્સ સ્ક્વેરનું સંકલન શું થશે, ટેન એક્સ બાય ટુ, એક્સ સાથે હોય નીચે આવશે એટલે કે વન બાય ટુ છેદમાં આવશે, વનનું થશે એક્સ પ્લસ સી, છેદનો છેદંશમાં એટલે બે ઉપર આવતો રહેશે, ખ્યાલ આવી ગયો મિત્રો। ચલો હવે બીજો પ્રશ્ન જોઈએ આપણે, તો બીજા પ્રશ્નની અંદર કોસ એક્સ છે, વન પ્લસ કોસ એક્સ ઇન્ટુ ડીએક્સ, તો તમારે આ વર્ગમૂળમાં પ્રશ્ન હતા એ રીતે ગણો તો શું થશે, પ્લસ વન માઇનસ વનની રીતે કરી શકો, પ્લસ વન માઇનસ વન, છેદ અલગ અલગ આપી દીધા, આ કટ થઈ ગયું, વન આવ્યું, આનું સૂત્ર વન પ્લસ કોસ ટુ થીટા ટુ કોસ સ્ક્વેર થીટા, તો અહીંયા ટુ કોસ સ્ક્વેર એક્સ બાય ટુ થશે, વનનું સંકલન એક્સ થઈ ગયું, વન બાય ટુ કોન્સ્ટન્ટ બહાર રહેશે, વન અપોન કોસ સ્ક્વેર એટલે સેક્સ સ્ક્વેર થશે બેટા, સેક્સ સ્ક્વેરનું સંકલન ટેન એક્સ બાય ટુ, અને વન બાય ટુ, વન બાય ટુ, વન બાય ટુ કટ, પ્લસ સી, ખ્યાલ આવે છે મિત્રો। ચલો ફરી એકવાર સમજાવી દઉં, પ્લસ વન માઇનસ વન કરતાં, કારણ કે નીચે પ્લસ વન છે એટલે છેદ અલગ અલગ આપી દો, આના છેદમાં આના છેદમાં, વન પ્લસ કોસ, વન પ્લસ કોસ ઉડીને વન થઈ ગયું, અહીંયા વન પ્લસ કોસ ટુ થીટાનું સૂત્ર આવશે ટુ કોસ સ્ક્વેર એક્સ બાય ટુ, એક્સનું હાફ એક્સ બાય ટુ થાય ને, એટલે વનનું સંકલન એક્સ થઈ જશે, વન બાય ટુ એઝ ઇટ ઇઝ રહેશે, વન અપોન કોસ સ્ક્વેર એટલે સેક્સ સ્ક્વેર થશે, સેક્સ સ્ક્વેરનું સંકલન ટેન થશે, અને એક્સ સાથે વન બાય ટુ હોય નીચે આવશે, વન બાય ટુ, વન બાય ટુ કટ, આ જવાબ થઈ ગયો। જે વિદ્યાર્થીઓને આ રીતના ખબર પડી હોય તો બીજી રીત છે, કોસ ટુ થીટાનું સૂત્ર છે કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા,
સાંભળજો મિત્ર, કોસ ટુ થીટાનું શું સૂત્ર છે? કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા. તો અહીંયા એક્સનું શું થઈ જશે? એક્સ બાય ટુ. એક્સ બાય ટુ નીચેનું સૂત્ર તો તમે વાપર્યું હતું એમ જ વાપરવાનું છે. ફરીવાર તમે છેદ અલગ અલગ આપી દો, આના છેદમાં આપી દીધું, કટ થઈ જશે. વન બાય ટુ બાર કાઢી લીધું તો વન વધ્યું. સાઇન સ્ક્વેર ભાગ્યા કોસ સ્ક્વેર શું થશે? ટેન સ્ક્વેર થઈ જશે. વનનું સંકલન શું થશે? એક્સ થશે. ટેન સ્ક્વેર એક્સ બાય ટુનું સંકલન થશે નહીં તો શું આવે? સેક્સ સ્ક્વેર એક્સ બાય ટુ માઇનસ વન. સેક્સ સ્ક્વેરનું થશે ટેન એક્સ બાય ટુ અને નીચે વન બાય ટુ અને વનનું થઈ જશે એક્સ. સાદરૂપ આપશો એટલે આનો આ જવાબ તમને મળશે. ખ્યાલ આવી ગયો મિત્રો? બસ આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હજી પણ જેને ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી છે એ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને શેર કરો જેથી જેમ બને એમ વધુ વિદ્યાર્થીઓને કામમાં લાગે.